दर्शक मित्रों જોઈએ આજના સમાચાર વિસ્તારથી. આજ રોજ તારીખ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. ત્યારે આજે ગાંધીધામના ઇફકો ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે આપણે વાત કરીએ યોગની, તો યોગ એ શરીરને સ્વસ્થ રહેવા માટે અને શરીર માટેની એક સારી ક્રિયા છે. યોગ એક શરીરને તંદુરસ્તી અને રોગમુક્ત કરવા માટેની ક્રિયા છે, જે કરવાથી મન અને તન એ એકદમ સ્વસ્થ અને પ્રફુલ્લિત રહે છે. અને શરીર માટે આપણે સૌને જેટલું બને તેટલો યોગ કરવો જોઈએ. અને આજે 21મી જૂન હોતા સમગ્ર ભારતમાં યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં આપણે વાત કરીએ ગાંધીધામ શહેરની. તો ગાંધીધામ શહેરમાં આવેલ ઇફકો ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ હેલ્પ ટુ ડોર સંસ્થાના ગુરુજી શ્રી શ્રવણ કુમાર તથા તેમની ટીમ દ્વારા આ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી 200 લોકો આ યોગમાં જોડાયા હતા. અને ગુરુજી શ્રી શ્રવણ કુમારે જણાવ્યું હતું કે તેઓની પાવર વિથ યોગા પણ છે, જેમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી દરરોજ લોકોને યોગ કરાવવામાં આવે છે. અને 21મી જૂને આપણા ભારતમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને જે લોકો નાના મોટા રોગ અને બીમારીઓથી ત્રસ્ત છે તેઓને નિરંતર યોગ કરવો જોઈએ, જેથી બીમારી અને રોગનો નાશ થાય તેવું ગુરુજી શ્રી શ્રવણ કુમાર દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો. જ્યોતિ અમીન છે. અમે સૌ પાવર યોગા તરફથી અહીંયા આવ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ જેવી રીતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે આપણે બધા એને ગણીએ છીએ. એ દિવસને અનુલક્ષીને અમે સૌ ગયા વર્ષે બી અમારી ટીમ સાથે ઇફકોમાં આવ્યા હતા, અને આ વર્ષે પણ આખી અમારી પાવર યોગાની ટીમ અમે બધા અહીંયા યોગા કરવા આવ્યા છીએ. અને ઇફકોવાળાનો સાથ સહકાર બહુ સારો રહ્યો છે, અને અમારી આખી ટીમને બી અહીં યોગા કરવાની ખૂબ જ મજા આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે યોગા કરવાથી આપણું શરીર તો સારું રહે છે અને મન પણ સારું રહે જ છે, અને એનું બધાને અમે લાભ દેવા આવ્યા છીએ અમારી આખી ટીમ સાથે. અને અમને 3જો વર્ષ થાય છે પાવર ટુ યોગાને, અને ખૂબ જ સારી રીતે અમારા ક્લાસ ત્યાં ચાલે છે. અને બીજી બધી પ્રવૃત્તિ ખાલી યોગાની પ્રવૃત્તિ છે એવું જ નથી, ધ હેલ્પ ટુ ડોર સંસ્થા સાથે બી જોડાયેલા છીએ, સેવાનું કામ બી અમે સાથે કરીએ છીએ, અને આખી અમારી ટીમનો સાથ સહકાર બહુ સારો છે. આમ તો જે જાણે છે એ લોકો યોગા જિંદગીભર કરતા જ હોય છે, પણ જેઓ નથી કરતા એમના માટે માનનીય નરેન્દ્ર મોદીજી આ દિવસ સિલેક્ટ કર્યો છે. અને આ દિવસને અનુલક્ષીને 177 દેશોએ પણ આપણું આ અપનાવ્યું છે, નરેન્દ્ર મોદીજીનો આ સંદેશ એ લોકોએ અપનાવ્યું છે. અને એ લોકોએ પણ આજે 177 દેશોએ પણ આજે ધ વર્લ્ડ યોગા ડે ને એ લોકોએ પણ આજે એક્સરસાઇઝ યોગા મિક્સ કરી છે. આમ તો આપણું ભારતનું જ આ તો કહી શકાય તો જે ઋષિમુનિઓ તરફથી જે ત્યારની પરંપરા જે ચાલતી આવી છે ત્યાંનું જ આપણું આસ્થા છે. હવે ધીરે ધીરે બધા માણસોને એની જાગૃતિ આવે છે અને એ લોકો બધા આમાં ઇન્વોલ્વ થાય છે, એ આપણા માટે બહુ સારું છે. મેરા નામ મીનાક્ષી ત્યાગી હૈ. પ્રોગ્રામ એસલી રખા થા કે યોગ કે પ્રતિ લોક જાગૃત હો. જૈસે કઈ લોગોં કો કુછ પતા હી નહીં હૈ કે યોગ ક્યા હોતા હૈ. યોગ કા નામ સુન કે ઉન્હે લગતા હૈ કે યે બોરિંગ હૈ, લેકિન અગર જૈસે યહાં પે આકે લોગ કરતે હૈ ઓર થોડા જૈસે 1-2 મહિના કરને કે બાદ યા કઈ લોગોં કો 2-4 દિન ભી કરતે હૈ ઉસસે ફર્ક પતા લગને લગતા હૈ કે હા યોગ જો હમ સોચતે હૈ વૈસા નહીં હૈ બોરિંગ. ઓર જો કરવાતે હૈ યોગ ખાસ તો ઉનકે લિયે હૈ કે શિષ્ય અગર મતલબ જાતા હૈ તો ગુરુ એસા હોના ચાહીએ કે વો બોર ના કરે યોગ સે. ઓર હમારે ગુરુજી એસે હૈ કે ઉસકો બોરિંગ કહે હી નહીં સકતે કે યોગ મે જાકે હમ બોર હો રહે હૈ. યોગ કે સાથ હસાના ઓર લોગોં કો કૈસે યોગ કે પ્રતિ બતાના હૈ કે યોગ કરને સે યે હોતા હૈ યા સમજાના હૈ વો સારા વો ખૂબ અચ્છી તરહ કરતે હૈ. ગુરુ જો હોતા હૈ વો મેન હોના ચાહીએ. ગુરુ અગર અચ્છા હૈ તો શિષ્ય
उनके उस पे नक्शे कदम पे अच्छी तरह चल सकता है। मेरा नाम सुनीता गौर है, मैं यहीं कच्छ में रहने वाले हैं। वैसे राजस्थान के हैं पर यहीं पे हमारे इसको मैं सर जॉब करते हैं, हम यहीं पे हमारा बिजनेस और सर्विस। योग एक बहुत बॉडी के लिए अपने बहुत अच्छी चीज़ है। योग मतलब योग करने से अपने शरीर की जितनी भी बॉडी पार्ट्स वगैरह हैं सारे एकदम फ्लेक्सिबल बॉडी हो जाती है। और जिस दिन भी योग ना करो तो ऐसा लगता है कि नहीं हमने कुछ नहीं किया। हमको 3 साल हो गए कंटिन्यू करते करते, पर हम लोगों को एक दिन भी छुट्टी लगती है तो ऐसा लगता है कि नहीं आज छुट्टी क्यों है, आज दिन भर हमारा ऐसे ही गया। मतलब योग तो बेस्ट है ही। હું છેલ્લા 1 વર્ષથી આસન સાથે જોડાયેલી છું. હું અત્યારે યોગમાં ગુરુજીના સપોર્ટથી બધું હું કરી શકું છું. મારું એટલું સ્ટ્રેચિંગ છે કે હું આજની તારીખમાં એ શીર્ષાસન ચક્રાસન બધું થઈ શકે છે મારા ગુરુજીના પ્રભાવ. યોગ કરવાથી ખાલી માત્ર શરીરને નહીં પણ તન અને મનને પણ શાંતિ મળે છે. જેમ કે એક દિવસમાં આપણે યોગમાં છૂટી ગયું હોય તો એમ આખો દિવસ આપણા માટે સ્ફૂર્તિ લાવવાથી તો જેમ સવારના યોગ કરીને પછી બીજું કંઈ પણ સારું કામ આપણો આખો દિવસ સરસ જાય. भाई मेरा नाम है श्रवण कुमार और मैं योग की क्लासेस चलाता हूँ छोटी सी, और कोशिश करता हूँ कि ज़्यादा से ज़्यादा जो लोग निराश हो गए हैं या फिर ज़िंदगी में उनके बहुत ज़्यादा टेंशन तनाव इस तरह की परेशानियों को वो बड़ी बड़ी परेशानियाँ मान के बैठे हुए हैं, वो चाहें तो वो इन चीज़ों से छुटकारा पा सकते हैं। और योग एक ऐसा माध्यम है, योग एक ऐसा सब्जेक्ट है कि ये उनको उन परेशानियों से उन तरह तरह की बीमारियों से जिनसे वो लोग निराश हो जाते हैं अपने जीवन में उनसे वो लोग छुटकारा पा सकते हैं नियमित योग को अपने जीवन में लागू करके। मैं एक शेर बोलना चाहूँगा जो लोग निराश हुए बैठे हैं अपने घर के ऊपर कि जिंदगी है और दिले नादान, जिंदगी है और दिले नादान है, क्या सफ़र है और क्या सामान है। योग करना इतना मुश्किल नहीं मेरे दोस्तों जितना आप समझते हो, एक मजबूत सोच की ज़रूरत है। योग तो बहुत ही आसान है, बहुत ही आसान है। ભચાઉ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ઓરી રૂખેલા રસીકરણ અભિયાનની જાગૃતિ માટે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ કે સિંહના માર્ગદર્શન અંતર્ગત 16 જુલાઈથી શરૂ થનાર ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનની જનજાગૃતિ અર્થે ગ્રામ્ય વિસ્તારોમાં વાલી મીટિંગ યોજી પોતાના 9 માસથી 15 વર્ષની ઉંમરના તમામ બાળકોને આ રસી અપાવવા અનુરોધ કરાયો હતો. ઓરી એક જીવલેણ બીમારી છે અને બાળકોમાં થતા મૃત્યુ પાછળના મોટા કારણમાંનું એક છે. ઓરીને કારણે બાળકોને ન્યુમોનિયા, ઝાડા અને મગજના ચેપ જેવા ખૂબ જીવલેણ રોગોની અસર જલ્દીથી થઈ શકે છે. જો સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન રૂબેલાનો ચેપ લાગે તો ગર્ભપાત, ક સમયની પ્રસૂતિ અને બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે તેવી સંભાવનાઓ વધી જાય છે. ઓરીને નાબૂદ કરવા તેમજ રૂબેલાને કંટ્રોલ કરવા માટે આ રસીનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 16 જુલાઈથી શરૂ કરવામાં આવશે, જેમાં ગામોગામ પોતાના બાળકને આ રસી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના મેડિકલ ઓફિસર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામોગામ વાલી મીટિંગ યોજી આ સંદેશો આપવામાં આવ્યો હતો અને તમામ બાળકોને રસીથી આવરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય અસલમ સોલંકી, ભચાઉ. ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામ ખાતે મુંબઈના પટેલ મિત્ર મંડળ દ્વારા સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામ ખાતે પટેલ મિત્ર મંડળ મુંબઈ દ્વારા સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલનું સન્માન કટારિયા ગામના સરપંચ શ્રી અશોકભાઈ પટેલ ચાંદીના નારિયેળ તેમજ શાલ દ્વારા કર્યું હતું. તદુપરાંત વાંડિયા જાગીર કૃષ્ણપાલસિંહ જાડેજા, જશુભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભચાઉ, અર્જણભાઈ રબારી, જનકસિંહ જાડેજા, મુલજીભાઈ પટેલ વગેરે આસપાસના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહેમાનોનું કુમકુમ તિલક વડે ગામની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સરપંચ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ગામમાં બેંકનું નિર્માણ કરવાનું છે, જેથી કટારિયા ઉપરાંત આસપાસના ગ્રામજનો બેંકનો લાભ લઈ શકે. આજે વીરેન્દ્રસિંહ જાડેજા, માંડવી ધારાસભ્ય ભાવનાબેન પટેલ,
ને સરપંચો દ્વારા આયોજન કર્યું, કારણ કે ગામમાં જૈન તીર્થ અને ઘણા તીર્થોનો વિકાસ કરવા માટે બધાનો સહયોગ સાથ સહકાર અને ઘણી બધી અડચણો છે એને દૂર કરવા માટે ઘણા બધા એન્ક્રોચમેન્ટ છે, ઘણી બધી ભાઈગીરી છે, ઘણા બધા બીજા ગવર્મેન્ટના પ્રોબ્લેમ હોય કે કંઈ બી હોય, અમે લોકો ગાંધીનગરથી પીએમ સુધી અમે લોકો લેટર પત્ર વ્યવહાર કરીએ છીએ કે આ ગામ એક જૈન તીર્થને મહત્ત્વ આપે, અને ગાંધીનગર બી હમણાં અમે લોકો 3 કરોડની અરજી કરેલી છે ગામના વિકાસ માટે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, બીજે આગળ બી રજૂઆત કરી છે, અને અમને ઇન્ટરેસ્ટ છે ખાલી ગામના વિકાસ કરવામાં. જે આટલા 10 વર્ષની અંદર જે 10% બી કામ નથી થયું એ અત્યારે અમે લોકો 2-3 મહિનામાં અમે આ કામ પૂરું કરીએ છીએ. પંચાયત થશે, એટીએમ થશે, બેંક થશે, કેમેરા લાગશે, લાઇટો ગામની અંદર થશે, 150 થાંભલા અત્યાર સુધી બદલી થઈ ગયા, વાયરિંગ બધું નવું થઈ ગયું, અને ગામમાં વિકાસને પગથિયે અમારે ચાલવું છે કે ન ખાતા ન ખાવા માટે. ઘણા લોકો વિચાર કરે છે કે અમને કામ આપો, અમને કામ આપો, અમે કામ આપવાની ચોખ્ખસ ના પાડેલી છે કે કોઈને કામ મળશે નહીં, કારણ કે અહીંયા તો જોયું છે કે એક ઠેકો આપે, એક બીજાને આપે, બીજો ત્રીજાને આપે, પછી કાંઈ વધે નહીં એમાં, ન સિમેન્ટ હોય, ન રેતી હોય, ન કાંઈ હોય, અને બનાવટી કરીને રૂપિયા ઉપાડી જાય. એવો મને એક દાખલો અત્યારે મારા પાસે જ બન્યો છે, એની મેં કમ્પ્લેન બી અત્યારે કરેલી છે કે મારા નામે ફાઇલ ત્યાં બચાવથી ઉપડી જાય અને વિકાસ અધિકારીઓ પાસ કરે, એ મને મંજૂર નથી. હું એન્ટી કરપ્શન છું, સીબીઆઈ સુધી કોર્ટ સુધી હું લડવા માટે એના માટે તૈયાર છું કે આવા ફાજલ માણસોથી દૂર રહે અને ગામના વિકાસમાં ધ્યાન રાખે, પરંતુ ખાવામાં નહીં. અમે લોકો એમ કહીએ છીએ કે ગવર્મેન્ટ અમને ફંડ આપે છે, વાપરવા માટે આપે છે, કોઈ ખાવા માટે અમને આપતું નથી. એના માટે આ બધા અમારા પ્રયાસ છે, અને આપણે જોયું હશે કે બધાનો ખૂબ સાથ સહકાર છે. પિયુષ પટેલ સાથે મારી 4 વાગે ગઈકાલે વાત થઈ હતી આવવાના હતા પાકું, પણ એમને કામ પડી ગયું એટલે એ નથી આવી શક્યા. પણ ઘણા આપણા આજુબાજુના ગામના, સાથે ગામના પટેલો આગેવાનો મિત્ર મંડળ મુંબઈના સૌથી વધારે અહીંયા આવ્યા હતા. અહીંયા 800 બાળકો ભણે છે સ્કૂલની અંદર, 600-700 ગાયોનો નિભાવ થાય છે, વગર પૈસે વગર માંગે બધું મળી જાય છે, કારણ કે એ તો આ તીર્થનો પ્રતાપ છે. અહીંયા તમામે તમામ 40-50 દેવસ્થાન છે, એના 40-50 દેવસ્થાનને હંમેશા અમારી ધજા ચડતી હોય છે, હર વર્ષે અમે પોતે ધજા બદલી કરતા હોઈએ છીએ. રતડિયા ગામે આવેલા બાંડી ડેમમાં વિસ્તારના લોકો દ્વારા મરેલા પશુઓ નાખવામાં આવે છે, તો આ ડેમમાંથી 30થી વધારે ગામના લોકો પાણી પીએ છે, તો તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી. ખાવડા વિસ્તારના રતડિયા ગામે બાંડી ડેમ આવેલ છે, જેમાં 30થી વધારે ગામો આજુબાજુના પાણી પીએ છે, ત્યારે આજે આ વિસ્તારના લોકોએ ફરિયાદ કરી હતી કે ડેમના કિનારે પાણીની અંદર મરેલા પશુઓને નાખવામાં આવે છે, જે પશુઓમાં ગાય, ભેંસ, કૂતરા, ગધેડા જેવા દરેક જાનવરોને આવા ચોખ્ખા પાણીના તળિયે મૂકી અને પીવાના પાણીને ગંદુ કરવામાં આવે છે, જે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરવામાં આવેલી છે, પરંતુ કોઈ જ પ્રકાર નિર્ણય લેવામાં નથી આવ્યો. તો હવે આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પીવાનું પાણી પણ મૂકી દીધું છે. હવે સ્થાનિક લોકો પાણી ક્યાંથી પીવે તેવી તેમની ચિંતા સેવી રહી છે. અંજાર ખાતે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ સાધનાની ઉજવણી કરવામાં આવી. સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અંજાર તાલુકો તથા અંજાર વહીવટી તંત્ર દ્વારા આયોજિત 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ સાધના સમારોહ અંજારના ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં 3000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ, મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજારના વરદ હસ્તે દીપાગટ્ય કરી યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનજીભાઈ આહિર, પ્રમુખ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અંજાર તાલુકો, રાજેશભાઈ પલણ, પ્રમુખ અંજાર નગરપાલિકા, શ્રી રાજગોડ સાહેબ, મામલતદાર શ્રી અંજાર, શ્રી ચાવડા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અંજાર, સંજયભાઈ દાવડા, પ્રમુખ અંજાર શહેર ભાજપ, પ્રકાશભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી, સંજયભાઈ પટેલ,
ચીફ ઓફિસર શ્રી અંજાર નગરપાલિકા, પુષ્પાબેન ટાંક, હિમલતાબેન ચૌધરી, કિશોરભાઈ ખટાઉ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ દિવસ નિમિત્તે યોગ શિક્ષક તરીકે ઘનશ્યામભાઈ રાઠોડ અને પૂર્વીબેન નાગર રહ્યા હતા. આ યોગ દિવસને સફળ બનાવવા માટે ચેતન બારોટ, હાર્દિક મોદી, અંકુર આહિર, અનંત આહિર, વિરમ આહિર, શંભુ આહિર, અશોક આહિર, બાબુ આહિર, ગીરજાગર ગુસાઈ, ચંદ્રકાંત પલણ વગેરે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તથા પતંજલિ યોગ સમિતિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા 21 માનસિક દિવ્યાંગોને પરિવાર સાથે માતૃ વતન પહોંચાડાયા, તો આ મિલન વેળાએ સૌ અશ્રુધારામાં ભીંજાયા. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતેના 15 જેટલા માનસિક દિવ્યાંગો અને ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલના 6 જેટલા દિવ્યાંગો જે પોતાના વતન પરિવારથી વિખૂટા પડી ગયા હતા તેઓને અથાગ પ્રયત્ન બાદ સાજા નરવા કરી તેમના માદરે વતન મોકલવા માટેનો એક કાર્યક્રમ રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર તથા માનસિક દિવ્યાંગોના પરિવારજનો, જેલના અધિક્ષક શ્રી ગઢવી, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગરપાલિકા ચેરમેન ભરત રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતેના 15 જેટલા માનસિક દિવ્યાંગો અને ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલના 6 જેટલા દિવ્યાંગોને તેમના માતૃવતન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્યએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં માનવજ્યોત સંસ્થાની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિને હૃદયપૂર્વક બિરદાવી તેમના પ્રમુખ પ્રબોધ મુનવર અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે સંસ્થા દાતાઓના સહયોગથી ઉપરોક્ત કાર્ય છેલ્લા કેટલાક સમયથી કરી રહી છે. માનસિક દિવ્યાંગની માહિતી મળતાની સાથે તેમને આશ્રમ ખાતે લાવી પારિવારિક હૂંફ આપી તેમને આરોગ્ય સારવારથી સ્વસ્થ બનાવવામાં આવે છે, જેમાં આજે અલગ અલગ 16 માનસિક દિવ્યાંગોને સ્વસ્થ કરી તેમના માદરે વતન પહોંચાડવામાં આવે છે અને પરિવારના સભ્યો સાથે તેમનું મિલન જોઈને આંખ હનહયું ઉભરાઈ આવે છે. વધુમાં આ સત્કાર્ય પાછળ મહાવીર સ્વામીની કૃપા ગણાવી હતી. માનવજ્યોત સંસ્થા દ્વારા પાલારા પાસે અમે લોકોએ 1/7/2017 ના રામદેવ સેવાશ્રમની શરૂઆત કરી. આજની સુધીમાં આ સ્થળ ઉપરથી અમે 100 જેટલા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી શક્યા છીએ. અત્યારની વાત કરું તો આજે અમારી સંસ્થામાંથી 15 અને માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજમાંથી 6 મળીને 21 જેટલા માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચશે. અમારી સંસ્થા જે કામ કરી રહી છે એના એક ભાગરૂપે અમો જ્યાં જ્યાં રસ્તે રજડતા લોકો જોઈએ, આવા માનસિક દિવ્યાંગો જોઈએ, તો એમને તરત જ ગાડીમાં બેસાડી અને રામદેવ સેવાશ્રમ સ્થળે લઈ આવીએ છીએ, જ્યાં એમની અમે સારી સારવાર કરાવીએ છીએ. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના ડૉક્ટર ટેડવાણી સાહેબ અને અમારા ધોની દવે સાહેબ અહીં આવી એ દરેક માનસિક દિવ્યાંગોની સારામાં સારી સારવાર કરે છે, જેના પરિણામે તે એ લોકોને યાદશક્તિ આવે છે અને એ લોકો પોતાના ગામ, પરિવાર અને જ્યારે પણ રાજ્યનું નામ બતાવે ત્યારે અમે લોકો એના ઉપરથી એની નોંધ કરી અને એના પરિવારજનોની પૂછા કરીએ છીએ. ત્યારબાદ અમારી પાસે જેટલા પણ આવા માનસિક દિવ્યાંગો તૈયાર થાય કે જેઓ ઘરનું નામ આપે, ગામનું નામ અને રાજ્યનું નામ આપે, ત્યારે અમે શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતને ફોન કરીએ, તો કરજતથી 2-3 જણા આવી આ બધાના ઇન્ટરવ્યુ લે અને જેટલા પણ ઇન્ટરવ્યુમાં પાસ થાય કે જે પણ પોતાના ઘર, ગામ અને રાજ્યનું નામ આપી શકે એવા માનસિક દિવ્યાંગોને તેઓ કરજત લઈ જાય છે. કરજતની શ્રદ્ધા ફાઉન્ડેશન 6 એકરમાં છે. એ પણ લોકો આવા માનસિક દિવ્યાંગોને અમે જે અહીંથી મોકલાવીએ એ લોકોને પછી આસામનો હોય, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ કે ઓડિશાનો હોય, તેઓને ઘર સુધી હંમેશા એ લોકો પહોંચાડે છે. તો આજે અમારી આ સંસ્થામાંથી 15 જેટલા માનસિક દિવ્યાંગો પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ ખૂબ જ ગૌરવની અને આનંદની લાગણી અનુભવે છે. આજે આ તમે જોયા હશે કે બધાએ જણાએ એક સરખા કપડાં પહેર્યા છે, સવારથી જ એમના ચહેરા ઉપર ખુશી દેખાય છે. એમને હવે એવું લાગી રહ્યું છે કે ચોક્કસ અમે ઘર તરફ જઈ રહ્યા છીએ, એનો આનંદ અમને પણ છે. ભુજ શહેરના અંજલીનગર વિસ્તારમાંથી પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા કુલ રૂપિયા 37,528 ના મુદ્દામાલ સાથે ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.
પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભુજ શહેરમાં નશાયુક્ત પદાર્થ ગાંજો જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઇસમો ઉપર સખત કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ આલ એલસીબી પશ્ચિમ કચ્છનાઓને બાતમી મળેલ કે ભુજ શહેરના સુરલપીટ રોડ પર આવેલ અંજલીનગર એકમાં રહેતો અશ્વિન કાંજી બુચિયા તેમના રહેણાંક મકાનમાં માદક પદાર્થ બહારથી લાવી છૂટક વેચાણ કરે છે જે અન્વયે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા તથા સ્ટાફના માણસોએ જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી મકાને રેઇડ કરતા આરોપી અશ્વિન કાંજી બુચિયાના કબજાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 6.183 કિલોગ્રામ કિંમત રૂપિયા 37,098 તથા એક મોબાઈલ કિંમત રૂપિયા 300 તથા ગાંજાના વેચાણના ઉપયોગ માટેનો વજન કાંટો વજનિયા સાથે કિલો રૂપિયા 130 એમ કુલ રૂપિયા 37,528 ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો મુજબ ધોરણસર થવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ શહેર ખાતે આપેલ છે તથા આરોપી તથા કબજે કરેલ મુદ્દામાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ શહેર ખાતે સોંપવામાં આવ્યો છે. આજરોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી મુંદ્રાના શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવી જેમાં 2500થી વધારે લોકો જોડાયા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી મુંદ્રાના શાસ્ત્રી મેદાનમાં કરવામાં આવી. યોગ દિવસનો શુભારંભ દીપ પ્રજ્વલિત કરતા મુંદ્રા માંડવીના પ્રાંત અધિકારી શ્રી વસ્તાની, મુંદ્રા મામલતદાર શ્રી વાઘેલા, મુંદ્રાના પીઆઈ શ્રી આરડી, એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર જેસર, માર્ગ મકાન વિભાગ શ્રી ખંડેરિયા સાહેબ, તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કરાવેલ. પ્રારંભે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો શુભ સંદેશ સાંભળવામાં આવ્યો. ત્યારબાદ યોગ અભ્યાસ, કોમન યોગા અને પ્રોટોકોલ સીડીની માર્ગદર્શિકા પ્રમાણે યોગ અને યોગક્રિયા ડોક્ટર કેશુભાઈએ કરાવી. મેદાનમાં 3000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પ્રોગ્રામની વિગતો આપતા લાયઝન અધિકારી શ્રી એડી વ્યાસ અને શ્રી પીડી બાંભણિયાએ જણાવ્યું હતું કે 11 સંસ્થાના 1072 વિદ્યાર્થી, 1299 વિદ્યાર્થિનીઓ, 132 કર્મચારી તથા બહોળી માત્રામાં મુંદ્રાના નગરજનો મળી 2500થી વધુ લોકો મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાપન પ્રસંગે યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત મહેમાન શ્રી તથા અધિકારી શ્રીએ વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુંદ્રા પીટીસી કોલેજના અધ્યાપક શ્રી રાજેન્દ્ર કુબાવત લેખિત યોગ આધારિત પુસ્તક દરરોજ ઉજવીએ યોગ ડે ઉપસ્થિત તમામ સંસ્થાના પ્રિન્સિપાલ તથા પદાધિકારીઓને ભેટ આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન આરડી હાઈસ્કૂલના શ્રી રાજીવ ત્રિવેદીએ કર્યું હતું. સૌ પ્રથમ તો વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌની શુભેચ્છા. મુંદ્રાના શાસ્ત્રી મેદાનમાં મુંદ્રા તાલુકા કચ્છાનો આપણો વિશ્વ યોગ દિવસ ઉજવ્યો, જેમાં 2300થી વધારે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો. મુંદ્રાની પ્રતિષ્ઠિત 13 સંસ્થાના વિદ્યાર્થીઓ, મુંદ્રાની તમામ કચેરીઓના કર્મચારીઓ આ યોગ દિવસ. યોગ એ ભારતીય સંસ્કૃતિનું મૂળ છે, આપણી પહેચાન છે. આ એક દિવસના યોગ દ્વારા વિદ્યાર્થીઓને આપણે મોટિવેટ કરવાના છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે. છેલ્લા 4 વર્ષથી આપણે યોગ દિવસ ઉજવીએ છીએ અને એને કારણે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવેલી છે એ અમે જોઈ પણ શકીએ છીએ. અને આજના યોગ દિવસની જો વાત કરું તો ખાસિયત એ રહી કે અમારી પીટીસી સંસ્થાના પ્રાધ્યાપક શ્રી કુબાવત સાહેબ દ્વારા યોગ ઉપર જે પુસ્તક લખાયું હતું એ તમામ સંસ્થાઓને એની લાઇબ્રેરીમાં અમે આપ્યું છે અને એ માર્ગદર્શક પુસ્તિકા દ્વારા વર્ષ દરમિયાન સ્કૂલની અંદર પણ યોગ ચાલુ રહે એ માટે તમામ સંસ્થાના આચાર્યો એ સાથે મળી મિટિંગ કરી હતી અને એક આયોજન પણ કરેલું છે. એટલે આજના યોગ દિવસની ઉપેક્ષા આપણે એક કરી શકીએ કે આજે ફક્ત એક દિવસ માટે નહીં પણ આજથી જેટલા નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એ સતત આખું વર્ષ યોગ કરતા રહે એ માટે અમે સૌએ પ્રયત્ન કર્યા છે. અમે જેમ વાત કરી એમ અંદાજે 2300 વિદ્યાર્થીઓ અને નાગરિકો મેદાનમાં હતા અને 13 સંસ્થાના ભાગ લીધો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભુજના એરપોર્ટ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
21 જૂન એટલે કે યોગ દિવસ આપણે સૌ જાણીએ છીએ, તેમજ સમગ્ર ભારતમાં 21 જૂનને યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને યોગ એ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટેની એક પ્રક્રિયા છે, જે આપણા શરીર માટે કરવું અતિ આવશ્યક છે. ત્યારે આજે યોગ દિવસ હોતા ભુજ શહેરમાં આવેલ એરપોર્ટમાં પણ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. અને CISFના જવાન દ્વારા જણાવાયું હતું કે યોગ એ આપણા શરીર માટે ખૂબ જ સારો એવો ઉપયોગી છે, અને યોગ કરવાથી આપણા શરીરમાં તંદુરસ્તી વધે છે અને માનસિક બીમારી પણ યોગ કરવાથી નાશ થાય છે. યોગ કરવાથી આપણા શરીરમાં કોઈ બીમારી થતી નથી અને રોગમુક્ત શરીર રહે છે. એટલે આપણે આપણા શરીર માટે યોગ કરવું જોઈએ, જેથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે, તેવું CISFના જવાન દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. हम लोग 21 जून को ये जो इंटरनेशनल योगा डे अपने मानते हैं, मनाते हैं, ऑल ओवर वर्ल्ड में, ऑल ओवर इंडिया में इसको मनाया जा रहा है. इसी के तहत हम लोग CISF यूनिट ASG भुज और एयरपोर्ट के मदद से तथा साथ ही एयरलाइंस की मदद से हम लोगों ने इस प्रोग्राम कंडक्ट किए और मैक्सिमम आदमी पार्टिसिपेशन किए हैं इसमें और बहुत अच्छा तरफ रहा. और सभी आदमी को सुस्त रहने के लिए हम लोगों ने इस टाइप का प्रोग्राम करते रहते हैं बीच बीच में, और ये बड़ा आकार में किया जाता है क्योंकि हर टाइप में डायरेक्शन आता रहता है और ये हम लोग को रेगुलर लाइफ में करना चाहिए. योग से करने से एक तो आपका शरीर ठीक रहता है, साथ में आपका जो मानसिक जो भी मेंटल टेंशन रहता है वो दूर होता है और शरीर आपका इतना अच्छा रहता है जिसमें आप लोगों ने कोई किसी टाइप का प्रॉब्लम नहीं. सुस्त रहेगा शरीर तो काम अच्छा रहेगा, आप लोग सुस्त रहेंगे तो देश भी सुस्त रहेगा. मारू नाम प्रशांत रामनाथ छे, हूँ एर इंडिया स्टेशन मैनेजर छे कच्छमा भुजमा. तो आज योगा दिन के अवसर पर हमारे सारे स्टाफ ने पार्टिसिपेट किए, बल के तौर पे CISF ने जो कार्यक्रम सादर किए बहुत बढ़िया रहा, और इसी तरह से हम लोग का योगदान भी रहते रहे CISF के साथ, एयरपोर्ट अथॉरिटी के साथ, और ऐसे काफ़ी प्रोग्राम्स करते रहते हैं हम लोग जहाँ पे हम लोग साथ में इकट्ठे करके प्रोत्साहन देते हैं. ये हमारे लिए भी बहुत बढ़िया चीज़ है क्योंकि योगा शरीर के लिए जो एक्सरसाइज है शरीर के लिए काफ़ी अच्छा रहता है. मुझे चाहिए कि आज मैं 25 साल के बाद किया, अभी यहाँ पे उम्मीद रखता हूँ कि हर अभी से मैं योगा का प्रयास करूँगा. मारा नाम शिवा है, मैं हूँ एयर इंडिया भुज में काम करूँ छूँ छेल्ला 4 वर्ष थी. પહેલો વર્ષ હતો જ્યારે અમે અહીંયા કને યોગા ઓર્ગનાઇઝ થયો હતો, અને બહુ સારો ઓર્ગનાઇઝેશન હતો બાય CISF એન્ડ અધર એજન્સીસ. એકચ્યુઅલી બધાને કરવું જોઈએ, બોડી માટે તમારે બહુ સારો છે. એટલીસ્ટ દિવસમાં તમે 45 મિનિટ કાં તો 50 મિનિટ પોતા માટે કાઢો ને કરો, ને તમને ખરેખર પર દેખાશે કે તમારી બોડીમાં કે આ ખરેખર યુઝફુલ છે ને બધાને કરવું જોઈએ. થેન્ક યુ. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છકાર TV ન્યૂઝ.